नमस्कार समग्र शिक्षा अभियान अंतर्गत IDSS ना विशिष्ट शिक्षक वेलिम यूसुफ खान फरी एक बार आपने समक्ष एक नवा कंटेंट साथे उपस्थित थयो छु। आज मारो वीडियो छे एनो कंटेंट छे दिव्यांग बाळकोनो सामाजिक कौशल्यना विकास। आ वीडियो जोता तमाम वालीगण शिक्षक मित्रों ने दिव्यांग बाळकोना सामाजिक कौशल्यनो विकास केवी रीते शक्य बने, ए विकास एनु सामाजिकीकरण कई पद्धति थी आपणे सारी रीते करी शकीए कि जेथी आ दिव्यांग बाळको छे ए समाज थी दूर न धकेलाय, समाजनी साथे रही अने पोतानुं जीवन सारी रीते पसार करी शके, ए माटे आ वीडियो जे छे पूरेपूरो जो एवी हूँ आशा राखुं छुं। मित्रों, समाज ए कोई पण व्यक्ति माटे जीवन जीववा माटेनो जीवन पसार करवा माटेनो समाज एक आधारभूत माध्यम छे। समाज एटले शू? समाज एटले समूह। केवो समूह? तो के समाज एटले लोकोनो एवो समूह कि जे लोकोनी भाषा, एनी बोली, एनी रहेणी कहेणी, एनो आदान प्रदाननो व्यवहार, एना रीत रिवाजो, त्यां सुधी के एनी संस्कृति एक समान होय, एक प्रकारे जे लोको पोतानो जीवन निर्वाह चलावता होय एवा लोकोना समूहने समाज कहेवामां आवे छे। आम तो ज्ञाति जाति धर्म आधारित पण आपणे समाज ना वाड़ा पाड़ेला छे, पण ज्यारे एक भाषा अने एक संस्कृति उपर चालनारा लोकोना समूहने आपणे समाज तरीके वधारे पसंद करशुं। અને આવા સમાજની અંદર જ જન્મેલા આ દિવ્યાંગ બાળકોનું સામાજિકીકરણ થાય, એ પણ સમાજની સાથે સમાયોજિત સુવ્યવસ્થિત રીતે એ પણ સમાજની અંદર સહભાગી બને, સમાજ એને સ્વીકારે, સમાજની સાથે એ લોકો પણ સારી રીતે હળી મળી શકે, એના માટે એની અંદર સામાજિક કૌશલ્યોનો વિકાસ કરવો એ ખૂબ જરૂરી છે। અલગ અલગ પ્રકારની દિવ્યાંગતા ધરાવનારા બાળકો આપણી નજર સમક્ષ આવે છે। ભારત સરકારે 21 પ્રકારની ડિસેબિલિટીવાળા બાળકોની 2016ની અંદર 21 પ્રકારની ડિસેબિલિટીને માન્યતા આપી છે, અને એ પ્રકારે આ તમામ દિવ્યાંગ બાળકોનો એનું સામાજિક કૌશલ્યનો વિકાસ થાય અને એ સમાજની સાથે સારી રીતે સુવ્યવસ્થિત રીતે હળી મળી શકે એના માટેના પ્રયાસો કરવાની જરૂર છે। એના માટે બાળકનું સામાજિકીકરણ એટલે કે સમાજની અંદર સારી રીતે પોતાને સ્થાપિત ક્યારે કરી શકે, જ્યારે એ સમાજના તાણાવાણા, સમાજના લોકોની ભાષા, એની રહેણી કહેણી, એનો આદાન પ્રદાન, એનો વ્યવહાર, એના રીત રિવાજો, આ બધી જ બાબતોથી એ પોતે સજાગ હોય અને પોતે પણ એ બાબતો અનુરૂપ પોતાનું વર્તન કરી શકતો હોય ત્યારે એ સમાજની સાથે સારી રીતે હળી મળી શકે છે। એટલે આવા દિવ્યાંગ બાળકો જે છે એ નોર્મલ કરતાં થોડાક પાછળ પડતા હોય છે, નોર્મલની સરખામણીમાં એની અંદર જે કંઈ કુદરતી ક્ષતિઓ અલગ અલગ પ્રકારની રહેલી હોય છે
એના કારણે એ દિવ્યાંગ લોકો છે એને સમાજની અંદર સારી રીતે સુવ્યવસ્થિત રીતે ગોઠવવા માટે સમાજની માં ભળવા માટે કરી અને એના માટે એને અલગ પ્રકારની ટ્રીપ આપવાની ટિપ્સ આપવાની જરૂર પડતી હોય છે. એટલા માટે આપણે કેવા કાર્યો કરશું, એવી કઈ પ્રણાલી, એવી કઈ રીત, એવી કઈ સ્કિલથી આપણે કામ લેશું કે જેથી આ દિવ્યાંગ લોકો જે છે, દિવ્યાંગ બાળકો છે, એના સામાજિક કૌશલ્યોનો સારી રીતે વિકાસ થાય. મિત્રો, જ્યારે દિવ્યાંગ બાળકનો જન્મ થાય છે અને ત્યાર પછી ધીમે ધીમે એની દિવ્યાંગતા જે છે એ ઉજાગર થતી હોય છે, સામે આવતી હોય છે, એ દિવ્યાંગતાનો ખ્યાલ આવતો જતો હોય છે, તેમ તેમ એ બાળકની જે ખામી છે એના કારણે એ નોર્મલ બાળકોની સરખામણીમાં થોડુંક અલગ પ્રકારનો એની સાથેનો આપણો વ્યવહાર પણ હોય છે, જે ન હોવો જોઈએ, પણ એ વ્યવહાર એ પ્રમાણે એના વર્તનને અનુલક્ષીને હોય છે. આમ પણ સમાજ એ લોકોને, સમાજની અંદર એવા લોકોની નોંધ લેવામાં આવે છે જે લોકો સમાજની અંદર સારું કરે છે, અને બીજા એ લોકોની નોંધ લેવામાં આવે છે જે સમાજને નુકસાન કરતા છે. સમાજની અંદર દરેક લોકોનો જે લેવલ છે, જે એનું સ્થાન છે, એ સમાન નથી હોતું. એક જ સમાજની અંદર કોઈ વ્યક્તિ છે એ સારી છાપ ધરાવતો હોય, કોઈ વ્યક્તિ ઊંચા હોદ્દા ઉપર હોય, કોઈ વ્યક્તિ છે એ એના સ્વભાવના કારણે બધાની લોકોની વચ્ચે સારી રીતે હળીમળી શકતો હોય, અને એની જ સરખામણીમાં અમુક એવા લોકો છે કે જે પોતાના વર્તનના કારણે, લોકોના સાથેના એના વ્યવહારના કારણે લોકો છે એ એનાથી ઘૃણા કરતા હોય, એનાથી દૂર રહેવાનું પસંદ કરતા હોય, એનું જે વર્તન છે એના કારણે સમાજ છે એને એક હીન દ્રષ્ટિથી એને જોતો હોય છે. પણ જ્યારે દિવ્યાંગ બાળકોની આપણે વાત કરીએ તો આ દિવ્યાંગ બાળક છે એનું જે વર્તન છે એ વર્તન જાણી જોઈને એ નથી કરતા. કુદરતે આપેલી અમુક ક્ષતિના કારણે, અમુક એની દુર્બળતાના કારણે, અમુક એની અંદર જે દિવ્યાંગતા રહેલી છે એના કારણે એ સમાજના દરેક વ્યવહારને, સમાજના લોકોના દરેક જે તાણાવાણા છે એને એ સમજી નથી શકતો, અને જ્યારે સમજી નથી શકતો ત્યારે એનું વર્તન જે છે, એનું જે આઉટપુટ છે એ પણ હોઈ શકે કે સમાજથી થોડોક વિપરીત હોય. વ્યક્તિ જેવું સાંભળે છે એવું જ એનો એ જવાબ આપે છે. એવી જ રીતે જો મૂકબધિર બાળકો હોય તો એને શ્રવણ શક્તિ હોતી નથી, એ સાંભળતા નથી, અને જ્યારે સાંભળતા નથી ત્યારે એના જે અંદર મનના જે વિચારો છે, એને જે કોઈને કંઈક કહેવું છે એ પોતાના હાવભાવથી અને એ સાઇનથી કહેતા હોય છે. જો સામેનો વ્યક્તિ એમની આ સાઇન લેંગ્વેજ, એના હાવભાવને ન સમજે તો એ બાળક જે છે એ પછી એની સાથે વાત નથી કરતો, એનાથી એ અલગ હટી જાય છે, અને આમ એ બાળકનું જે સામાજિકીકરણ થવું જોઈએ એ નથી થતું. માટે આપણે આવા દિવ્યાંગ બાળકો જે છે, જે બૌદ્ધિકમંદ હોય, શ્રવણમંદ હોય, આંખની ખામીવાળા VI હોય, કે ઓર્થોપેડિક હેન્ડીકેપ હોય, કે અન્ય દિવ્યાંગતાવાળા હોય, એને પોતાની ક્ષતિના કારણે સમાજની સાથે સમાયોજન સાધવામાં જે કંઈ વાંધો આવે છે, જે કંઈ તકલીફ પડે છે, જે કંઈ મુશ્કેલીઓ નડે છે, એને દૂર કરી અને એના સામાજિક કૌશલ્યોનો વિકાસ કરવાનો છે. દિવ્યાંગ બાળકના જન્મતાની સાથે જ એ બાળક જે છે એ જે એની સમય મર્યાદામાં ચાલવાની પ્રક્રિયા શીખવાની છે એ ચાલતો નથી, તો એને આપણે એનો સહારો બનીને એને ચાલવવા માટે પ્રયાસ કરવાના છે.
જ્યારે બોલવાના સ્ટેજ ઉપર પહોંચે છે એનો વાણી વિલાસ નથી આવતો તો આપણે એને બોલવા માટે પ્રેરિત કરવાનું છે. જ્યારે એ બાળકને પોતાની જાત સંભાળની વાત આવે છે ત્યારે એ જાત સંભાળ નથી કરી શકતો ત્યારે એને આપણા નોર્મલ બાળકોની સાથે રાખીને જે નોર્મલ બાળકો પાસે કાર્ય કરાવી એને આ બતાવવાનું છે અને ધીમે ધીમે કરતાં એને આ બાબતનો ખ્યાલ લાવવાનો છે. આપણે એને સમાજના દરેક બાબતની અંદર વ્યવહારની અંદર એને સાથે રાખવાનો છે, એને ક્યાંય અલગ નથી કરવાનો. એક બાળક નોર્મલ બાળકને તમે બજારમાં કોઈ વસ્તુ લેવા મોકલો તો એને તમે 100 રૂપિયાની નોટ આપો અને કહો કે 3 વસ્તુ લઈ આવો તો એ એટલી વસ્તુ એ લઈ આવશે અને ફરી પાછા જેટલા રૂપિયા બચતા હશે એ લઈને આવશે. પણ કદાચ જો આ બાળક છે એને એ રૂપિયાનો ખ્યાલ નથી તો એને તમે એવી વસ્તુ લેવા મોકલો કે કોઈ ફિક્સ 10 રૂપિયાની જે વસ્તુ આવે છે તો એ 10 રૂપિયાની એક વસ્તુ લેવા મોકલશો, એ લઈને આવશે. એનાથી દુકાનના વેપારી સાથેનો વ્યવહાર, એ વસ્તુની ઓળખ અને જે લેવું ખરીદવું અને પૈસા દેવા આનો ખ્યાલ એમાં આવશે અને આમ એ બાળક છે એ બીજાની સાથે વ્યવહાર કરતા શીખશે. જ્યારે તમારા ઘરે કોઈ મહેમાન આવે તો એ મહેમાનની સાથેનું તમારું સંબંધ શું છે, એ સંબંધ મહેમાનને આવકાર કઈ આપવાનો, એને આવો વેલકમ નમસ્કાર કહેવાનું મળવાનું એનો ખ્યાલ એ બાળકને પણ આપણે આપવાનો છે. જો બાળક મુખબધિર છે તો એ પોતાના હાથથી એને વેલકમ કહેશે, એ સાઇનથી વેલકમ કહેશે. જો બાળક અંધ છે તો અવાજ સાંભળી અને એને કોઈ જગ્યાએ બેસવાનો ઈશારાથી કહેશે. જો બાળક ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટીવાળો છે, દિવ્યાંગ છે, બૌદ્ધિક મંદતાવાળું છે તો એ બાળક પણ એમને આવો એવા શબ્દથી સંબોધશે. એનાથી એ આવનાર વ્યક્તિ કોણ છે, એ આપણે ત્યાં આવ્યા છે એની સાથેના સંબંધ, મામા કાકા પરિવારના સંબંધો છે, કોઈ શિક્ષક કોઈ ટીચર આવ્યા છે એનો સંબંધ છે, ડૉક્ટર આવ્યો છે તો આ ડૉક્ટર છે તો એ ડૉક્ટરની પાસેની વસ્તુઓ, શિક્ષક આવે તો એની પાસે કેવી વસ્તુઓ હોય છે, એનાથી એને અલગ અલગ સમાજના જે લોકો, એના ગણવેશ, એના જે પોસ્ટિંગ છે એનો ખ્યાલ પણ આવતો જશે અને એ પોતે જે છે એ સમાજથી અને એ સમાજના અલગ અલગ લોકોથી પરિચિત થતો જશે. બાળક પોતાના માતા પિતાને ઓળખતા શીખે, દાદા દાદીને ઓળખતા શીખે, પોતાના શિક્ષકોને ઓળખતા શીખે અને ત્યાર પછી જે શાળાએ જાય છે ત્યારે એના જે સહપાઠી વિદ્યાર્થીઓ છે એની સાથે પણ એ હળીમળી શકે, શિક્ષકો પણ એ બાળકને અને એની સાથેના નોર્મલ બાળકોને એ બાળકને સાથે રાખી અને રમતગમતની અંદર, બીજી ઇતર પ્રવૃત્તિની અંદર એ પોતાને એ બાળકને સાથે રાખે, એની સાથે વાતચીત કરે, એના જો ઉચ્ચારણો અસ્પષ્ટ હોય તો પણ એના વાલીની કે મદદ લઈ અને એ બાળક શું કહેવા માંગે છે એ સમજાવી અને આ રીતે આપણે એ બાળકનું પણ સારી રીતે સામાજિક કૌશલ્યોનો વિકાસ કરી શકીએ. એને વસ્તુઓ લેવા મોકલવાની, એને ટ્રાવેલિંગમાં સાથે લઈ જવાનું, ક્યાંય પણ ફરવા જઈએ, તહેવારોની અંદર બહાર જઈએ ત્યારે પણ આ બાળકને સાથે લઈ જવાનું, લગ્ન પ્રસંગ હોય ત્યારે આ દિવ્યાંગ બાળકોને આપણે સાથે લઈ જઈએ, એમ જ જ્યારે શાળાકીય પ્રવૃત્તિઓની અંદર રમતગમતની પ્રવૃત્તિઓ છે, દિવ્યાંગ બાળકો માટેનો સ્પેશિયલ ખેલ મહાકુંભ છે તો એમાં પણ આપણે આ બાળકોને મોકલી અને એની જે સામાજિકીકરણ છે, એનો જે સમાજ સાથેનો નાતો છે એને મજબૂત બનાવી અને એની અંદર સારી રીતે આ બાળકોને આપણે સમાજની સાથે સમાયોજિત કરી શકીએ, સમાજ સાથે એને સારી રીતે સમાજ એનો સ્વીકારતો થાય, સમાજ એક એને સમાજનો અભિન્ન અંગ ગણે ત્યારે જ આ દિવ્યાંગ બાળકો છે એ પોતે પણ સમાજના એક સહભાગી છે, સમાજના એક સારા એવા સભ્ય છે એનો ભાવ એના મનમાં ઉપસ્થિત થશે. આ વિડીયોમાં હું આટલું જ આપને કહેવા માગતો હતો. હવે પછીના વિડીયોમાં બીજા કન્ટેન્ટ સાથે ફરી મળીશ. અસ્તુ.